આપણે અહીંયા છેલ્લા 10 વર્ષથી નથુ બાપા આપણી વચ્ચે બેસતા હતા. નથુ બાપા એમના દીકરાના દીકરા સાથે અહીં રહેતા હતા અને હજી સુધી મેં એવું ક્યાંય સાંભળ્યું નહોતું. પહેલી વખત સાંભળ્યું કે નથુ બાપા કે પ્રભુભાઈ માટે 27 વર્ષની ઉંમરે એ વિધુર થયા હતા અને પ્રભુભાઈ માટે એને બીજા લગ્ન કર્યા નહોતા. હવે એના પરિણામ રૂપે નથુ બાપા અહીંયા શરૂઆતમાં અમે બેસતા, હમણાં તો નથુ બાપા એકાદા કોરોના પછી નથી આવી શકતા, જે તે સમયે નથુ બાપા એમ કહેતા કે પ્રભુભાઈના ઘરના તો ઠીક છે પણ પ્રભુભાઈના દીકરાના વહુ નથુ બાપાને રોજ એક જ્યુસનો ગ્લાસ સવારમાં બનાવીને પીવડાવે, ભૂતતા ભૂતતા ગાંઠિયાના ડબ્બા ભરેલા હોય. અને ત્યાર પછી નથુ બાપા અહીંયા આજે નથુ બાપાને 101 વર્ષની ઉંમર, આજથી 100 વર્ષની ઉંમર સુધી એ અહીંયા આવી શક્યા બેસવા માટે. આવી તંદુરસ્તનું રહસ્ય, પોતાનું સાદું જીવન, માતાભાઈ કોઈની ઈર્ષા કરવી નહીં, કોઈની બીજી નબળી વાત કરવી નહીં, અને પોતાનું આધ્યાત્મિક જીવન જ્યારે હોય ત્યારે ભગવાનના નામ સિવાય બીજીઓના મોઢામાં કોઈ નામ ન હોય આવું મહાન વ્યક્તિત્વ, અને આપણી ઉંમરમાં 101 વર્ષનું વ્યક્તિત્વ આપણી પાસે બેસતું એવી એક આપણો ઐતિહાસિક આપણા જીવનમાં એક યાદગીરી કહેવાય કે 100 વર્ષ સુધી અહીં ચાલીને આવ્યા. આપણે કોકને દાખલા આપી શકીએ કે ભાઈ તંદુરસ્ત કોને કહેવાય, તો તંદુરસ્ત નથુ બાપાને કહેવાય. એટલે નથુ બાપાના દીકરા પ્રભુભાઈ પણ અહીંયા હાજર છે. એટલે પ્રભુભાઈના દીકરા રાકેશભાઈ પોતાના વિકાસ માટે અહીંથી આ કંપની છોડી અને બીજી કંપનીમાં જાય છે, L&T માં બરોડા. આપણે ઈચ્છીએ કે એ ખૂબ ખૂબ સુખી થાય, રાકેશભાઈ ખૂબ પોતાનો પ્રોગ્રેસ કરે, પ્રભુભાઈ અને નથુ બાપાનું પણ આરોગ્ય આખા કુટુંબ સારું રહે, જ્યાં જાય જઈ રહ્યા છે ત્યાં ખૂબ સુખી થાય, ખૂબ આનંદમાં રહીએ અને આવી જ રીતે બધા સાથે હરતા વળતા રહીએ એવું આપણે એમને આપ સૌ વતી હું શુભેચ્છા પાઠવું છું.